बनासकांठा जिला कलेक्टर द्वारा करवामां आवेली जाहेरात मुजब समग्र राज्य में 45 वर्ष थी वधुनी उम्र धरावता लोको रसीकरण करवामां बनासकांठा जिलो राज्य में प्रथम रह्यो छे। अने बनासकांठा जिला में 45 वर्ष करता वधुनी उम्र धरावता 98% लोकोने वेक्सिन आपी देवामां आवी होवानो दावो करवामां आवी रह्यो छे, त्यारे जिला कलेक्टरना आ दावा सामे सवालो उभा थया छे। बनासकांठा जिलाना अनेक गामो एवा छे के ज्यांनी तस्वीर कंईक अलग छे। जिला कलेक्टर द्वारा करवामां आवेला 45 वर्षथी वधुनी उम्र धरावता 98% लोकोने वेक्सिनेशन करी देवामां आवी होवाना दावाने लई ज्ञानीबेन ठाकोरे पण खोटा जणाव्या छे। तो अमारी टीमे पण आजे डीसा तालुकाना आसेडा गाममां पहोंची एक गामनी मुलाकात लीधी, त्यारे अहींना लोकोना जणाव्या अनुसार आ गाममां 45 वर्ष करता वधारेनी उम्र धरावता માત્ર 30% લોકોને જ વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 70% જેટલા લોકોને વેક્સિન મળી ન હોવાના આ ગામના ભાજપના જ આગેવાન જણાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા ભાજપના ડ્રીપ ઇરિગેશનના કન્વીનર રામાભાઈ ચેલાભાઈ દેસાઈએ આ દાવા વિશે શું જણાવી રહ્યા છે તે સાંભળો। ભાજપ કાર્યકર અને દવાખાનાની અંદર મારી નિમણૂક કરેલી છે અને બધા રસીમાં મારા ગામની અંદર 35% રસી લેવાની છે અને 60% બાકી છે, પણ એવો એક પકડ્યો છે એટલે વધારેમાં વધારે રસી લેવાનો અમે પ્રચાર કર્યો છે। ઘરે ઘરે જઈને વસ્તી નિર્માણ કરો કે ભાઈ તમે રસી લઈ લો, જે જીવવું છે તો રસી લેવી જરૂરી છે। આવી રીતે હાલ ચાલુ છે રસી અને વસ્તી હવે એક પકડ્યો છે કે રસી લેવા માટે। સ્થાનિક વહીવટી તંત્ર હજુ પણ ખોટા આંકડા દર્શાવી જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, તેના લીધે જ પ્રજામાં આ ગંભીર સંક્રમણને લઈ ગંભીરતા નથી જોવા મળી રહી અને તેના લીધે લોકો બેદરકાર બની રહ્યા છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે। એક તરફ બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનેલી છે અને સ્થાનિક તંત્ર આવી રીતે સબ સલામત હોવાના દાવા કરી રહ્યું છે તે કેટલું યોગ્ય કહેવાય,